ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સત્રની અંતિમ બેઠક મળી હતી જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય હરીશભાઈ ચૌધરીના અથાક પ્રયત્નોથી બનાસકાંઠામાં નવીન આર્ટ કોલેજોને મંજૂરી આપવામાં આવી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જે જે વોરાના અધ્યક્ષસ્થાને ઈસી બેઠક મળી હતી જેમાં બનાસકાંઠામાં છ આર્ટ્સ કોલેજ અને બે એમએસસી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે ગુજરાતમાં સૌપ્રથમ કહી શકાય એવી એમએસસી કોલેજની મંજૂરી પાલનપુર શહેરમાં અપાઈ છે આ બનાસકાંઠા જિલ્લામાં થરાદ જસરા રા લાખણી અને પાલનપુર એમ કુલ છ આર્ટ્સ કોલેજો અને બે એમએસસીની કોલેજો એમ કુલ આઠ કોલેજોને દિવાળી બોનસ સ્વરૂપે મંજૂરી આપવામાં આવી છે બનાસકાંઠાની જનતા માટે અને ખાસ કરીને મારા યુવાન દોસ્તો વિદ્યાર્થીઓ માટે ખૂબ ખુશીના સમાચાર છે વર્ષોથી યુવાનો વિદ્યાર્થીઓ માટે કામ કરતો આવ્યો છું ત્યારે ગુજરાત સરકાર માન્ય શિક્ષણ શ્રી નો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કારોબારી સભ્યોનો પણ આભાર માનું છું કે એક સાથે બનાસકાંઠા જિલ્લાને જે આપણા ઉપર શૈક્ષણિક પછાતપણાનું જે કલંક હતું એ કલંક મિટાવવા માટે થઈને સાત સાત કોલેજો બનાસકાંઠાને આપી છે આ સાત કોલેજો થરાદ વિસ્તારમાં રાજપૂત સમાજ કેળવણી મંડળ હોય મારવાડી આંજણા પટેલ કેળવણી મંડળ હોય રાહની અંદર લાખણી વિસ્તારમાં અને પાલનપુરની અંદર ઐતિહાસિક નિર્ણય કહી શકાય એવો ગુજરાતની સૌ પ્રથમ એવી એમએસસી કોલેજો બે એમએસસી કોલેજો પાલનપુરને આપી છે એટલે આવનારા સમયમાં ખાસ કરીને જે છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે ક્યાંક જિલ્લાના બહાર જવું પડતું હતું અધર યુનિવર્સિટીમાં જવું પડતું હતું એ માટે થઈને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડે ગઈકાલે અમારી જે કારોબારીની બેઠક મળી હતી એની અંદર આર્ટ્સ કોલેજો છ આર્ટ્સ કોલેજો અને બે એમએસસી કોલેજો એમ કુલ મળીને આઠ કોલેજો બનાસકાંઠાને દિવાળીની ભેટ ગણીએ તેવી આઠ કોલેજોની ભેટ બનાસકાંઠાના વિદ્યાર્થીઓને મળી છે